નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી પાછા ઓનલાઈન ટીચિંગમાં ધોરણ 9માં સંસ્કૃત વિષયમાં આપણે સંધિ જે અભ્યાસ 6 છે એમાં આપણે આવી ગયા છીએ. સંધિ ટૂંકમાં એ સંધિ શબ્દ આપેલો છે, પણ આપણે એ શીખવાનું છે કે ભાઈ અનુસ્વાર અને અનુનાસિક વર્ણ, અનુસ્વારની જગ્યાએ ક્યારે અનુનાસિક વર્ણ આવે છે. બીજું કે વાક્યના અંતે અનુસ્વાર હોય તો એ મ લખવાનું હોય છે, તો એના નિયમો બે નિયમ છે એ આપણે એમાં જોવાના છે. અહીંયા આપણે જોઈએ અહમ જલમ પાતું ઈચ્છામિ, એટલે કે હું જળ પાણી પીવા ઈચ્છું છું. અહીં શબ્દ છે એમાં અહમ જલમ પાતું ઈચ્છામિ, અહમ એના ઉપર અનુસ્વાર છે અને પાતું તો અહીંયા મ ખૂણો છે અને અહીંયા અહમ પણ ત્યાં અનુસ્વાર છે. તો એમાં જોઈએ તો અહમ જલમ તડામિ અને ગંતું જેવા પદોમાં જે તે અક્ષરના માથા ઉપર મીંડું જોઈ રહ્યા છો તેને અનુસ્વાર તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી તો અહીંયા જે આ જલમ ને ગંતું ને જે છે અહમ એને અનુસ્વાર તરીકે ઓળખાય છે. સંસ્કૃતમાં આને એક સ્વતંત્ર વર્ણ માનવામાં આવે છે. એનું ઉચ્ચારણ મુખ અને નાક થી થાય છે, એટલે કે મુખ અને નાક મળીને એનું ઉચ્ચારણ થાય છે. સામાન્ય રીતે કહીએ તો આપણે તેનું ઉચ્ચારણ મ જેવું થાય છે. આ અનુસ્વાર વાક્યમાં બે પ્રકારના હોય છે વિદ્યાર્થી મિત્રો, એ અનુસ્વાર વાક્યમાં બે પ્રકારના હોય છે. પહેલું તો કે વાક્યમાં વપરાયેલા પદના અંતમાં, જો વાક્યના વાક્યમાં વપરાયેલું પદના અંતમાં, અને બીજું કે પદમાં વચ્ચેના ભાગે. હવે વાક્યના અંતમાં અને પદના વચ્ચેના ભાગે, જેમ કે અહીં પુસ્તક તો આ પદના અંતમાં આવ્યું અને પદના વચ્ચેના ભાગમાં આપણે જોઈએ તો દંડ, પદના વચ્ચેના ભાગમાં આ અંતમાં. તો અનુસ્વાર સંદર્ભે સંધિના નિયમો જોઈએ, એટલે કે અનુસ્વારના સંદર્ભે આપણે સંધિના નિયમ જોવાના છે. પહેલું છે કે વાક્યમાં વપરાયેલ પદના અંતે જો મ આવતો હોય, જો વાક્યમાં વપરાયેલ પદના અંતે મ આવતો હોય તો તેના તરત પછી જો કોઈ વ્યંજન આવતો હોય તો એ પદ હોય છે એમાં મનો અનુસ્વાર થાય છે. જો વિદ્યાર્થી હવે કોઈ વાક્ય છે એ વાક્યના જે મ આવે છે અનુસ્વાર આવે છે, હવે અનુસ્વાર પછી જો કોઈ પણ વ્યંજન હોય તો એનો મનો અનુસ્વાર થાય છે. જે અહીંયા અહમ જલમ અહમ અનુસ્વાર છે, પાછળ જ જ છે એ કેવો છે વ્યંજન છે, એટલે અહીંયા અનુસ્વાર થઈ ગયેલો છે. એટલે કે જો કોઈ વાક્યમાં અનુસ્વાર આવતો હોય તો તે એને આવી રીતના દર્શાવવામાં ઉપર ટપકું કરીને દર્શાવવામાં આવે છે. અને બીજું આપણે જોઈએ પદ તો પાતું ઈચ્છામિ, તો એમાં આવી ગયા મિત્રો પા તું શબ્દ છે પણ પાછળ છે ઈચ્છામિ. તો હવે એ યાદ રાખો કે જો અનુસ્વાર પછી કોઈ સ્વર આવતો હોય, પછી અ આ ઈ ગમે તે સ્વર હોય, પણ જો અનુસ્વાર પછી સ્વ આવતો હોય તો એને દર્શાવવા માટે મ ખોડો એવો ઉપયોગ એવો થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, જો વ્યંજન હોય તો અનુસ્વાર દર્શાવવાનો છે અને જો ખોડો અક્ષર હોય પાછળ સ્વર હોય તો મ ખોડો દર્શાવવાનો છે. એટલે જ અહીંયા આપણે પાતું ની જગ્યાએ અનુસ્વારની જગ્યાએ આપણે મ ખોડો કરેલો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું તમારે
છે ને એટલે ટપ. અને જો કોઈ એ શબ્દ પછી કોઈ વ્યંજન હોય તો અનુસ્વાર આવે, અને જો સ્વર હોય તો આપણે મ ઘોડો આવે છે. એ નિયમ પહેલો. પછી નિયમ બીજો કે પદમાં વચ્ચેના ભાગે આવતા અનુસ્વારની પાછળ જો કોઈ વ્યંજન હોય. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, હવે પદમાં અંતે તો ખબર પડી ગઈ આપણને કે જો કોઈ વ્યંજન હોય તો અનુસ્વાર આવે, અને કોઈ સ્વર હોય તો મ ઘોડો આવે, એ આપણને ખ્યાલ આવે. પરંતુ હવે એમ જોવાનું છે કે ભાઈ વચમાં આપેલો છે શબ્દ અનુસ્વાર, તો શું કરું? તો અનુસ્વારની પાછળ જો કોઈ વ્યંજન હોય, જો હવે આ અનુસ્વાર છે દંડ, તો દંડની પાછળ છે ને એ કોઈ વ્યંજન છે, તો વ્યંજન આપેલો છે તો એવા અનુસ્વારને પરસ્વર્ણ એટલે કે અનુસ્વારની પાછળ જે વર્ણનો વ્યંજન હોય તે વર્ણનો પાંચમો વર્ણ મુકાય છે, એટલે કે તે વર્ણનો પાંચમો વર્ણ એટલે અનુનાસિક વર્ણ એનો મુકાય છે. એટલે અહીં આપણે અનુનાસિક વર્ણ છે એ ધોરણ આપણે આઠમાં જે વર્ણ પરિચય શીખી ગયા એમાં આપણું વર્ણ કોષ્ટક આવે છે. છતાંય આપણે જોઈ જઈએ કે ક વર્ણ તો ક ખ ગ ઘ અન જ વર્ણ ચ છ જ ઝ ણ ટ વર્ણ ટઠ ડ ઢ ણ ત વર્ણ તખ દ ધ ન પ વર્ણ તો ક ફ બ ભ મ. એ અનુસ્વારમાં જે પાંચમો અક્ષર હોય છે એ પાંચમો અક્ષર જે છે ન ન ન અને મ, તો એ અક્ષરો છે એ અનુનાસિક વર્ણો છે. એટલે જો કોઈ વચ્ચે અનુસ્વાર આવે તો એના પાછળનો અક્ષરનો પાંચમો અક્ષર એ વર્ણનો પાંચમો અક્ષર જે હોય એ આપણે લેવાનો છે. તો અહીં આપણે પાંચમો અક્ષર દંડ, તો ડ છે, ડનો પાંચમો અક્ષર ટઠ ડ ઢ ન, તો ન થશે તો આપણે એમાં આપણે એનો ન અને ખોરાક હંમેશા લેવાનો, તો દંડ. આવી રીતના જો કોઈ શબ્દમાં વચ્ચે અનુસ્વાર હોય તો એના પછીનો જે વર્ણ હોય એ વર્ણનો પાંચમો અક્ષર જે હોય એ તમારે અનુસ્વારની જગ્યાએ લેવાનો છે. મોટે ભાગે સંસ્કૃતમાં અનુસ્વારની જગ્યાએ અનુનાસિક વર્ણનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ અનુનાસિક વર્ણનો ઉપયોગ કઈ રીતના થાય છે એ આપણે ભણવાનું આપણે તમને વર્ણ પરિચય એનું કોષ્ટક છે, જે વર્ણ પરિચયનું કોષ્ટક એ કોષ્ટક ખાસ આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જ તમને ખબર પડશે કે પાંચમો અક્ષર છે એ આ વર્ણનો છે, આ વર્ણનો પાંચમો અક્ષર કયો છે. એમાં તમને ક વર્ણ, ચ વર્ણ, ટ વર્ણ, ત વર્ણ અને પ વર્ણ, એમાં ક ખ ગ ઘ અન ચ છ જ ઝ ઝ ન ટ ઠ ડ ઢ ણ તથ દ ધ ન પ ફ બ ભ મ, તો આ પાંચ વર્ણો છે એ પાંચ વર્ણો અનુનાસિક વર્ણો કહેવાય છે. અને એમાં તમારે પાછળનો અક્ષર જે હોય એ જેટલામાં વર્ણો હોય એ વર્ણો અનુનાસિક વર્ણ તમારે લેવાનો છે. હવે એમાં એક બીજું એક યાદ રાખવાનું તમારે કે જો કોઈ વ્યંજન થી શરૂ થાય છે પણ અનુસ્વારની પાછળ જો કોઈ વ્યંજન એટલે કે ક્યાં શબ્દ, તો કે શ શ સ અને હ આ ઉષ્માક્ષર સિવાય અને ય ર લ વ એ અંત્ય સ્થ સિવાયના કોઈ પણ વર્ણ હોય તો પાંચમો અક્ષર લેવાનો છે. પણ જો આમાંથી કોઈ વર્ણ હોય ને તો તમારે જે તે અનુસ્વાર હોય એ જ અનુસ્વાર લેવાનો છે. પણ જો એના સિવાયનો કોઈ વર્ણ હોય એટલે કે ક ફ ગ ઘ ચ છ જ ઝ ણ ટ ઠ ડ ઢ ણ તથ દ ધ પ ફ બ ભ મ પ ફ, એ કોઈ વર્ણ હોય તો એનો વર્ણ તમારે અહીં એ તમારે
છે આમાં આપણે અનુસ્વાર મહી આપણે જોયા. ઉદાહરણ જોઈએ તો જેમ કે અંક, આવી રીતના શબ્દ છે તો એ અંક, તો અહીંયા અનુસ્વારની પાછળ ક વર્ણ છે તો અ, પછી ક વર્ણ પાસે અન તો અંક, આવી રીતના શબ્દ લેવાનો છે. એ જે અનુસ્વાર લેવાનો છે એ ઓળો અર્થો લેવાનો છે. બીજું ઉદાહરણ જોઈએ તો પંખ, તો પ પછી ખ છે તો ખ પણ કયા વર્ણનો છે તો કે પ્રથમ વર્ણનો, તો પ ખ. આવી રીતના તમારે જે અનુનાસિક વર્ણ લેવાનો છે તે એના વર્ણ પર જે મુજબ અનુનાસિક વર્ણ પાંચમો અક્ષર જે તે વર્ણનો હોય એ વર્ણનો પાંચમો અક્ષર, જેમ કે ખ છે તો ખ ક વર્ણનો છે તો ક વર્ણનો પાંચમો અક્ષર કયો થાય તો કે અન. ચ વર્ણનો પાંચમો અક્ષર કયો થાય તો કે ઝ. ટ વર્ણનો કયો થાય તો કે ન. તો એવી રીતના તમારે આ દરેકે દરેક વર્ણના કોઈ શબ્દ આવે તો એવી રીતના આપણે એનો લેવાના શબ્દો છે. જેમ કે ગંગા, તો ગ છે ક વર્ણ છે તો ક વર્ણ છે તો ગંગા. તો અમ આવી રીતના અનુનાસિક વર્ણો એના પછીનો જે શબ્દ આવે એ જેટલામાં વર્ણ વર્ણો હોય એ વર્ણનો પાંચમો અક્ષર આપણે લેવાનો છે. પછી ચંપા, તો અહીં ચ ઉપર તો એના ક વર્ણો છે તો પ છે. એ કેટલામાં વર્ણો છે તો પ જ વર્ણો છે તો મ છે એનો પાંચમો અક્ષર અનુનાસિક. તો એવી રીતના ચંપા તમને એનો જે અનુસ્વાર છે અનુસ્વારની જગ્યાએ અનુનાસિક વર્ણ આવશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે એ યાદ રાખવાનું છે કે જો વાક્યની અંતે કોઈ સ્વર આવતો હોય તો તમારે મ છે એ ખોડો કરવાનો છે. જો પદને અંતે કોઈ વ્યંજન આવે છે તો તમારે અનુસ્વાર કરવાનો છે. આવી રીતના તમારે પેરેગ્રાફ હોય એમાં લીટી કરેલ શબ્દ હોય એ સુધારીને લખો, તો એમાં આવી રીતના અનુનાસિક વર્ણ મૂકવાના હોય છે અને જ્યાં અનુસ્વાર હોય તો ત્યાં અનુનાસિક વર્ણ અથવા મ વાક્યને અંતે મ ખોડો આવે તો એ મ ખોડો મૂકવાનો છે. પણ એ ધ્યાન રાખવાનું કે જો કોઈ સ્વર હોય તો મ ખોડો આવે અને વ્યંજન હોય તો માત્ર અનુસ્વાર આવે. તો આ આપણે સંધિના નિયમો છે. અને વિદ્યાર્થી મિત્રો, આ સંધિના નિયમો છે જે બે નિયમ છે મેં તમને કહેલા, એ બે નિયમ આપણે પેજ નંબર 113માં સંધિ નામનો જે અભ્યાસ છે છઠ્ઠો એ અભ્યાસમાં એ નિયમ આપેલા છે. એ નિયમ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકમાં લખવાના છે હોમવર્કમાં. તો આમ આપણે સંધિનો અભ્યાસ કર્યો.